નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું પ્રાપ્તિ પંડ્યા આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ચેન્નઈ સહિત તમિલનાડુમાં રાહત અને બચાવ કાર્યમાં વહીવટીતંત્રને મદદ કરી રહ્યા છે સેનાની ત્રણેય પાંખ તથા એનડીઆરએફ. ચેન્નઈના 85% વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ. વિમાન તથા માર્ગ સેવા અંશત શરૂ. રવિવારે તમામ બેંકો રહેશે ચાલુ. ગુજરાતમાં પ્રવાસન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા દેશભરમાં રોડ શો યોજવાનો રાજ્ય સરકારનો નિર્ણય. પ્રથમ રોડ શો 8 ડિસેમ્બરે મુંબઈમાં. પ્રવાસન વિકાસ, મૂડીરોકાણ તથા રોજગારી સર્જન પર મુકાશે મુખ્ય જોગ. ઓખા અને માંડવી વચ્ચેની 12 કલાકની મુસાફરી હવે થઈ શકશે માત્ર 1 કલાકમાં. 21 ડિસેમ્બરથી શરૂ થશે સુપરફાસ્ટ પેસેન્જર ફેરી બોટ સર્વિસ. આજથી પ્રવાસન વિભાગની સાઇટ ઉપર કરી શકાશે ઓનલાઇન બુકિંગ. ગુજરાતમાં શિયાળાના આગમનની છડી પોકારતી ગુલાબી ઠંડીનું સામ્રાજ્ય. ગાંધીનગર અને નલિયા સૌથી ઠંડા શહેરો. જોકે ખરો શિયાળો ડિસેમ્બરની આખરમાં બેસવાની હવામાન વિભાગની આગાહી. કચ્છના રણમાં ધોરડો ખાતે યોજાનાર ડીજી કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિના પગલે આજે સતત બીજા દિવસે બેઠકોનો દોર ચાલુ. પીએમ મોદી માટે અલગ ક્લસ્ટર થઈ રહ્યું છે તૈયાર. રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા 2016 કાર્યક્રમની શરૂઆત. મતદાર યાદીમાં નામ નોંધાવવા કે સુધારવાની અમૂલ્ય તક. 20 ડિસેમ્બર સુધી જિલ્લે જિલ્લે ચાલી રહી છે ખાસ ઝુંબેશ. દિલ્હીના કોટલા મેદાન પર 4થી અને અંતિમ ટેસ્ટના 3જા દિવસે ભારત મજબૂત સ્થિતિમાં. કોહલી વિરાટ સદી ભણી. દક્ષિણ આફ્રિકા પર 403 રનની સરસાઈ. સમાચાર વિગતવાર જોઈએ. ચેન્નઈની શેરીઓમાં પાણી ઓસરી રહ્યા છે. જોકે રોકાઈ રોકાઈને વરસાદ થતો રહેતા બચાવ અને રાહત કામગીરી અવરોધાતી રહે છે. તમામ અવરોધોનો સામનો કરીને સેનાની ત્રણેય પાંખ અને એનડીઆરએફના જવાનો બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નેશનલ રિલીફ ફંડ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના જળપ્રલયમાં જાન ગુમાવનારા પરિવારજનો માટે ₹2 લાખની તથા ગંભીર રીતે ઇજાગ્રસ્તોને ₹50,000ની સહાય રકમ જાહેર કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ. ચેન્નઈમાં વરસાદી પાણી ઓસરી રહ્યા છે, પરંતુ રોકાઈ રોકાઈને વરસાદ થતો હોવાથી બચાવ અને રાહત કાર્યવાહી અવરોધાતી રહી છે. જો કે ચેન્નઈના 85% વિસ્તારોમાં વીજ પુરવઠો બહાલ કરવામાં આવ્યો છે. પાણી ઓસરતા રસ્તાઓ પર વાહનો દોડવા લાગ્યા છે. ચેન્નઈમાં રવિવારે તમામ બેંકો ખુલ્લી રહે તેવા આદેશ કરવામાં આવ્યા છે. બચાવ અને રાહત કામગીરી માટે નૌકાદળના 3 INS જહાજ બચાવ અને રાહતની સામગ્રી સાથે દરિયાકાંઠે લાંગર્યા હોવાથી કામગીરીએ વેગ પકડ્યો છે. હજી એકાદ દિવસ આ કામગીરી ચાલુ રહેવાની સંભાવના છે. સૈન્ય, નૌસેના, વાયુસેના અને એનડીઆરએફની ટીમ સતત રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. So far we have rescued more than 16,000 people in different parts of the state. We are trying to step up our activities and intensify our activities in those areas where still waterlogged and where the people are still trapped. They may be in need of relief materials, may be in need of water bottles or the food stuff. અરાકોણમ એરપોર્ટ પર વિમાનનું આંશિક સંચાલન શરૂ થયું છે, પરંતુ ચેન્નઈ એરપોર્ટને કાર્યાન્વિત કરવામાં હજી 2 દિવસનો સમય લાગશે. કલ હમ લોગોને ટેકનિકલ ફ્લાઇટ્સ ચેન્નઈ એરપોર્ટ સે શરૂઆત કી આજ, લેકિન વહાં કમર્શિયલ ફ્લાઇટ ઓપરેશન સંભવ નહીં હોગા, ક્યોંકિ એરપોર્ટ બિલ્ડિંગ કે બેસમેન્ટમાં ભી પાણી ભરા હુઆ હૈ ઓર ચેન્નઈ એરપોર્ટ શરૂ કરને મેં ભી એક દો દિન કા સમય ઓર લગ સકતા હૈ. રેલવે સેવા પણ એકાદ 2 દિવસમાં શરૂ થશે તેવા સંકેત છે. તામિલનાડુમાં ભારે વરસાદને કારણે ઉભા થયેલા સંકટને પગલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવે એનડીઆરએફ, રેલવે, વીજ અને દૂરસંચાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તામિલનાડુમાં નાગરિક સુવિધાઓ પ્રાપ્ત થાય એ દિશામાં ચક્રો ગતિમાન થઈ ચૂક્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત સરકારે પ્રવાસન નીતિ જાહેર કર્યા બાદ પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા આગામી 3 મહિના દરમિયાન દેશભરમાં રોડ શો યોજવાનું આયોજન કર્યું છે. પહેલો રોડ શો 8 ડિસેમ્બરે મુંબઈ ખાતે કરવામાં આવશે. રાજ્યમાં મૂડીરોકાણ તથા રોજગારી વધે એ આ રોડ શોનો મુખ્ય જોક રહેશે તેમ પ્રવાસન મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું. વધારે ને વધારે મૂડીરોકાણ કેવી રીતે ગુજરાતમાં આવે, સુવિધાઓ કેવી રીતે ઊભી થાય અને રોજગારીની તકો કેમ વધે એના માટે મૂડીરોકાણ માટે આપણે રોડ શોઝ આયોજન કર્યા છે. આખા દેશની અંદર આપણે આવતા 3 મહિનાની અંદર રોડ શોઝ કરવા જઈ રહ્યા છીએ. પહેલો રોડ શો 8 તારીખે
બોમ્બેની અંદર કરવાના છીએ, જ્યાં હું પોતે હાજર રહેવાનો છું. આવતા દિવસોની અંદર આ રોડ શો દિલ્હી, કેલકટા, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નઈ અને ગુજરાતના બી ઘણા શહેરોની અંદર આપણે કરવા જવાના છે. સૌરાષ્ટ્રના ઓખાથી કચ્છમાં આવેલા માંડવી વચ્ચેનું 12 કલાકનું અંતર હવે માત્ર 1 થી 1.25 કલાકમાં કાપવાનું શક્ય બનશે. 21 ડિસેમ્બરથી ઓખા અને માંડવી વચ્ચે રાજ્યની સૌપ્રથમ લક્ઝરી સુપરફાસ્ટ પેસેન્જર ફેરી બોટ સર્વિસ શરૂ કરાશે. ફેરી સર્વિસ માટેનું એડવાન્સ ઓનલાઇન બુકિંગ પ્રવાસન વિભાગની વેબસાઇટ www.gujaratitours.com ઉપરથી આજથી શરૂ થઈ છે, જેની પહેલી ઓનલાઇન ટિકિટ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન એ.કે. શર્મા ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં ખરીદી હતી. આ પ્રોજેક્ટને કચ્છ સાગર સેતુ નામ આપવામાં આવ્યું છે. આ ફેરી સર્વિસથી સમય અને નાણાંનો બચાવ થશે, સાથોસાથ પ્રવાસન અને વેપાર ઉદ્યોગને પણ કરોડોનો ફાયદો થશે. ટોટલ ફેરી જે છે એ 1500 લેન મીટર ટોટલ જે મેન્ડેટ છે કે એમાં 1500 લેન મીટર તરીકે આપણે ગણીએ છીએ. એમાં એક વેસલ પણ હોઈ શકે અથવા એક કરતાં વધારે વેસલ પણ હોઈ શકે, મેક્સિમમ કદાચ 2 વેસલ હોઈ શકે. 2 વેસલ હોય તો એમાં ઓપરેશનલી વધારે સુટેબલ રહેશે. એક ઘોઘાથી શરૂ થઈ શકે અને એક દહેજથી શરૂ થઈ શકે, પણ ટોટલ જે અમારું જે કોન્ટ્રાક્ટમાં જે મેન્ડેટ છે એ પ્રમાણે મિનિમમ 1500 લેન મીટર એ લોકો રાખવા. રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. બાગ બગીચા અને ખુલ્લા મેદાનોમાં ઠંડીની મજા લેનારાઓનો જમાવડો પણ શરૂ થઈ ગયો છે. જો કે ખરો શિયાળો તો ડિસેમ્બરના 3જા સપ્તાહથી શરૂ થવાના એંધાણ છે. પ્રસ્તુત છે એક અહેવાલ. રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડી પડવાની શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં તાપમાનનો પારો નીચે ઉતરીને 11.6 ડિગ્રી નોંધાયો છે, તો ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની સપાટીએ પહોંચી ગયું છે. પરંતુ ઠંડીના રસિયાઓએ વહેલી સવારે બાગ બગીચામાં ફરવાની શરૂઆત તો કરી જ દીધી છે. જો કે હવામાન વિભાગનું કહેવું છે કે ખરો શિયાળો તો ડિસેમ્બરના અંત ભાગમાં જ બેસશે. અભી ભી પીક વિન્ટર નહીં આયા, પીક વિન્ટર આયેગા જબ આપકા થર્ડ વીક ઓફ ડિસેમ્બર યા ડિસેમ્બર એન્ડ મે, જબ મિનિમમ ટેમ્પરેચર મે ઓર ભી ડ્રોપ એક્સપેક્ટ. જામનગરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની સપાટીએ પહોંચી ગયો છે. શહેરના રણમલ તળાવે સવારે મોર્નિંગ વોક કરનારાઓની સંખ્યા વધતી જાય છે. લખોટા તળાવ કિનારે પણ પક્ષીઓનો કલરવ સાંભળતા નગરજનોએ શરીર સૌષ્ઠવ માટે કસરતો કરવાનું શરૂ કરી દીધું છે. તંદુરસ્તીને બહેતર બનાવવાની આ મોસમમાં તળાવની પાળે વેજીટેબલ અને ઔષધીય સૂપનું વેચાણ પણ શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે શિયાળાનું આગમન થઈ ગયું છે. ફૂલ ગુલાબી ઠંડી છે ને રાજ્યનું સૌથી ઠંડુ સિટી જામનગર છે. 10 ડિગ્રી આસપાસ તાપમાન છે. ત્યારે સવારે લોકો મોર્નિંગ વોકમાં શરીરની તંદુરસ્તી માટે નીકળે છે. તળાવની પાળે ઔષધીય ઉકાળવા તેમજ લીલોતરી શાકભાજીમાંથી બનાવેલા જ્યુસનું વેચાણ કરું છું અને ઘણા લોકો આનો ઉપયોગ કરે છે. એમાં 10 થી 12 જાતનો હું જ્યુસ બનાવું છું. લખોટા તળાવમાં પક્ષીઓ પણ શિયાળાની ઠંડીની મજા માણતા થઈ ગયા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભારત અને પાકિસ્તાનની સંવેદનશીલ સરહદે આવેલા ધોરડોમાં યોજાનારી ડીજી કોન્ફરન્સ સુપેરે પાર પડે તેની આગોતરી તૈયારીમાં સતત વેગ આવ્યો છે. આજે સતત બીજા દિવસે બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. આજે કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક તંત્રની લાંબી મીટિંગ પણ મળી હતી, જેમાં ડીજી કોન્ફરન્સની તૈયારીઓ વિશે ચર્ચા વિચારણા કરાઈ હતી. ધોરડોના સફેદ રણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 થી 20 ડિસેમ્બર સુધી દેશના સલામતી અને ગુપ્તચર દળોના અધિકારીઓને માર્ગદર્શન આપવાના છે. ત્યારે પ્રધાનમંત્રી માટે આખું એક અલગ ક્લસ્ટર ઉભું કરાયું છે. તો પ્રધાનમંત્રીની સાથે ગૃહમંત્રી રાજનાથસિંહ તેમજ ભારત સરકારની સેક્રેટરીએટ ટીમ પણ ધોરડોમાં ધમા નાખશે. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ હાજર રહેશે, જેથી સચિવાલયના અધિકારીઓ પણ ખડે પગે રહેવાના છે. અગાઉ ગઈકાલે પણ કેન્દ્રીય ગુપ્તચર દળના ઉચ્ચ અધિકારીઓ સહિત કાયદો વ્યવસ્થાના અધિકારી પીપી પાંડેએ ધોરડો પહોંચી સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
સમગ્ર રાજ્યમાં મતદાર યાદી સુધારણાની કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. મતદારો આજથી 20 ડિસેમ્બર સુધી તેમના નામ, ફોટા વગેરે વિગતોની ચકાસણી કરીને તેમાં સુધારા પણ કરાવી શકશે. મતદારો કલેક્ટર કચેરી, મ્યુનિસિપાલિટી વોર્ડ કાર્યાલય, ગ્રામ પંચાયત કાર્યાલય સહિતના કાર્યાલયે પહોંચીને પોતાની વિગતોની ખરાઈ કરીને સુધારા કરાવી શકશે. મતદારો ફોટા વગરની મતદાર યાદી ચૂંટણી પંચની વેબસાઇટ ઉપર પણ જોઈ શકશે. 18 વર્ષ પૂરા થયા હોય તેવા નવા મતદારો જરૂરી પુરાવા સાથે ફોર્મ નંબર 6માં અરજી રજૂ કરવાની રહેશે. તો સુધારા વધારા માટે ફોર્મ નંબર 8 અને નામ કમી કરવા ફોર્મ નંબર 7 ભરવાનું રહેશે. ફોન નંબર 8511199899 ઉપર SMSની મદદથી પણ મતદાર યાદીમાં નામ છે કે કેમ તે જાણી શકાશે. ભાવનગર, મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં આ કાર્યવાહીનો આરંભ થઈ ચૂક્યો છે. બધાને અને ખાસ કરીને યંગસ્ટર્સને વિનંતી કરીએ છીએ કે એ આ કેમ્પેઇન દરમિયાન પોતાનું નામ ઇલેક્ટ્રોલ રોલમાં નોંધાય. ઇન્યુમરેટર્સ આ સમરી દરમિયાન ખાસ જ્યાં ડેઝિગ્નેટેડ પ્લેસ છે ત્યાં જે બે સ્પેશિયલ કેમ્પેઇન ડે છે 6 ડિસેમ્બર અને 13 ડિસેમ્બર એ હાજર રહેશે એ વખતે ત્યાં જઈને એ નોંધાઈ શકે. એના સાથે આ કેમ્પેઇન દરમિયાન ગમે ત્યારે પણ એ નોંધાઈ શકે છે. એમના કોલેજમાં પણ ખાસ ડેઝિગ્નેટેડ ઓફિસર અને કેમ્પસ એમ્બેસેડર નિમણૂક કરવામાં આવેલ છે. સંવેદનશીલ ભરૂચ ડબલ મર્ડર કેસની તપાસ NIA દ્વારા કરાવવાને કેન્દ્રીય ગૃહમંત્રાલયે મંજૂરી આપી દીધી છે. રાજ્ય પોલીસ વડા PC ઠાકુરે જણાવ્યું છે કે આ કેસમાં હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA તપાસ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્ય સરકારે કરેલી ભલામણનો સ્વીકાર કરીને NIAને તપાસ સોંપવાના આદેશ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ એક પછી એક 11 શકમંદ આરોપીઓની ધરપકડ કરી દીધી છે. આ કેસમાં નેપાળ સરહદ પરથી ઝડપાયેલા બે આરોપી આબિદ પટેલ અને સલીમ ઘાંચીને ભરૂચ પોલીસે આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેના 11 ડિસેમ્બર સુધી 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. વિશ્વભરમાં આજે જમીન સ્વાસ્થ્ય દિવસની ઉજવણી થઈ. રાજ્યમાં પણ આ દિવસની ઉજવણી કરતા કૃષિ સંમેલનના આયોજન થયા હતા. આ પ્રસંગે ખેડૂતોને તેમની જમીનના સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ પણ કરાયું હતું. પ્રસ્તુત છે એક અહેવાલ. રાજ્યમાં વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરતા કૃષિ સેમિનાર અને પ્રદર્શનનું આયોજન થયું હતું. સાબરકાંઠાના વડાલી તાલુકાના ચોરીવાડ ગામે પણ મંત્રી રમણલાલ વોરાના અધ્યક્ષપદે યોજાયેલા ખેડૂત સંમેલનમાં વિવિધ ગામના ખેડૂતો અને સરપંચોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સંમેલનમાં કૃષિ વિજ્ઞાનીઓએ ખેડૂતોને જમીનની ફળદ્રુપતા વધારવા માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ખેડૂતોને તેમની જમીનના સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં 5 જગ્યામાં સોઇલ હેલ્થ કાર્ડનું ચકાસણીનું કામ થઈ રહ્યું છે અને આખા જિલ્લામાં લગભગ 1,53,000 જેટલા સોઇલ હેલ્થ કાર્ડ્સ સોઇલ હેલ્થનું નમૂના લેવામાં આવ્યું છે. આ પૈકી 1,23,000 સોઇલ હેલ્થ કાર્ડ આપી દેવામાં આવ્યું છે. સેમિનારમાં ઉપસ્થિત ખેડૂતો અને સરપંચોએ પણ મળેલા કૃષિ માર્ગદર્શનથી રાસાયણિક ખાતરનો ઉપયોગ સીમિત થશે અને સેન્દ્રીય ખાતરનો ઉપયોગ વધશે તેવી આશા વ્યક્ત કરી હતી. જે પ્રમાણે કાર્ડમાં દર્શાવ્યું છે તે પ્રમાણે ખેડૂતોને ફાયદો થશે અને જે તે દિન પ્રતિદિન જે રાસાયણિક ખાતર વપરાશ વધતો હતો એ હવે ઘટીને જૈવિક છાણિયા ખાતર અને જૈવિક ખેતી તરફ દરેક ખેડૂત વળશે. રાસાયણિક ખાતરનો જમીનમાં આપણે ઓછો ઉપયોગ કરવો જોઈએ, છાણિયા ખાતર તરફ આપણે વળવું જોઈએ. પાલનપુર તાલુકાના લાલાવાડા ખાતે પણ વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરતા કૃષિ સેમિનાર અને પ્રદર્શનનું આયોજન થયું હતું. જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર ગૌરવ દહિયાના અધ્યક્ષપદે યોજાયેલા આ સેમિનારમાં જમીન હેલ્થ કાર્ડ અંગેની માહિતી આપતા 207 ખેડૂતોને કાર્ડ વિતરણ પણ થયું હતું. તજજ્ઞોએ જમીનને ફળદ્રુપ બનાવવાના ઉપાય સૂચવ્યા હતા. આ પ્રસંગે લાભાર્થી ખેડૂતોને બાયો ફર્ટિલાઇઝર અને માઇક્રોન્યુટ્રીયન્ટ ઝીંક સલ્ફેટનું વિતરણ પણ કરાયું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે પણ જમીન નવસાધ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિએ ખેતી કરવાની સમજ આપવામાં આવી હતી. બિનફળદ્રુપ બનેલી જમીનને ફળદ્રુપ બનાવવાના પાઠ ભણીને ખેડૂતો પણ ખુશ થયા હતા. વિશ્વ લેવલે તંદુરસ્તી કેમ જળવાય એની જાગૃતિ માટે આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટીના પટાંગણમાં આ કાર્યક્રમ ઉજવાયો. ખાસ કરીને મહાનુભાવો દ્વારા
આ જિલ્લાના જે ખેડૂતો છે એમની જમીનના નમૂના પાણીના નમૂનાના પૃથ્થકરણ કરી અને સોઇલ હેલ્થ કાર્ડ આપી એને અવગત કરવામાં આવ્યા. સૌ પ્રથમ પોતાની જમીન ઓળખે એ ખૂબ જરૂરી છે. જો જમીનની ઓળખ હશે, જમીનનો પરિચય હશે, તો એમાં જરૂરી પોષક તત્વો કેટલા પ્રમાણમાં અને કેટલા આપવા જોઈએ એ જાણે તો ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકે એવી ખેતી કરી શકે. જમીન તંદુરસ્ત હોય તો જ પાક સારો ઉતરી શકે એ સંદેશો વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિવસે વહેતો થયો હતો. દૂરદર્શન સમાચાર માટે સાબરકાંઠાથી ભરત ચૌહાણ અને નવસારીથી રાજેશ રાણાનો રિપોર્ટ. રાજ્યના પાટીદાર અનામત આંદોલનના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ તથા તેમના સહયોગી પાટીદારો સામેના કેસમાં તેઓની જામીન અરજીની સુનાવણી અમદાવાદ સેશન્સ કોર્ટમાં હવે 8 ડિસેમ્બરે થશે. આ સુનાવણી આજે થનાર હતી, પરંતુ આરોપીઓના વકીલે વધુ સમય માંગતા અદાલતે સુનાવણી 8 મુકરર કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પાટીદાર આંદોલનના પગલે તેઓના વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો છે. આજરોજ હાર્દિક પટેલ સહિતના અન્ય આરોપીની જામીન અરજીની સુનાવણી થવાની હતી, પરંતુ હાર્દિક પટેલ તથા અન્ય આરોપીના એડવોકેટ દ્વારા ફરીથી સમય માંગવામાં આવતા નામદાર કોર્ટે હવે પછી આ કેસની સુનાવણી તારીખ 8 રોજ રાખેલ છે. આણંદ જિલ્લાના ચાંગા ખાતે ચારૂસેટ યુનિવર્સિટીનો આજે 5 પદવીદાન સમારંભ યોજાયો હતો, જેમાં રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે 27 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક સહિત 1620 વિદ્યાર્થીઓને વિવિધ પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલે લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ લાવવાની આવશ્યકતા છે, તેમજ વૈશ્વિક સ્પર્ધાઓના યુગમાં પડકારોનો સામનો કરી સાહસથી કારકિર્દીના ઊંચા શિખરો સર કરવાની શીખ પણ રાજ્યપાલે આપી હતી. ચારૂસેટના પ્રોવોસ્ટ ડોક્ટર બીજી પટેલ તથા રજિસ્ટ્રાર દેવાંગ જોશીએ યુનિવર્સિટીના વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગઈકાલે સુરતમાં ₹80 કરોડના વિકાસ કાર્યોની શહેરીજનોને ભેટ આપી હતી. સાથે જ શહેરના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમના નવીનીકરણ સંકલ્પ સાથે 1100 આવાસોની ફાળવણીના કમ્પ્યુટરાઇઝડ ડ્રો પણ સંપન્ન કર્યો હતો. સ્માર્ટ સિટી સુરત અંતર્ગત યોજાયેલી નિબંધ ચિત્ર સ્પર્ધાના બાળ યુવા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. દિવસે ને દિવસે વધતી જતી શહેરની ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે મહારાણા પ્રતાપ રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે પદાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્વચ્છતા સફાઈને જીવનમાં ઉતારી મન સ્વચ્છ અને સ્વસ્થ રાખવા આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રીએ પુનઃસર્જિત ગોપી તળાવનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ઐતિહાસિક ગોપી તળાવને પર્યટન સ્થળ રૂપે ઓળખ મળે એ માટે પ્રયત્નોની જરૂર છે તેમ જણાવ્યું હતું. તેમણે સુરત મહાનગરપાલિકાને કાંકરિયા કાર્નિવલની તર્જ ઉપર ગોપી કાર્નિવલના આયોજનની સલાહ પણ આપી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 6 મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને બાદ કરતા જિલ્લા તેમજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દેખાવ એકંદરે સારો રહ્યો હોવાનું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ સિદ્ધાર્થ પટેલે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું. સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે દરેક સીટ ઉપર કોંગ્રેસના મતોની ટકાવારીમાં વધારો જોવા મળ્યો છે, જે બતાવે છે કે લોકો હવે ભાજપ છોડીને કોંગ્રેસ તરફ વળી રહ્યા છે. જનાધારમાં ભારે મોટો વધારો થયો. છેલ્લી 2010 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના વોટોની વચ્ચે 21% તફાવત હતો, જે 2015 ની ચૂંટણીમાં ઘટી અને 9%થી પણ નીચે ગયો છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રીય પ્રચાર નિદેશાલય DFP દ્વારા બનાસકાંઠાના વડગામના સિસરાણા ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં DFP અમદાવાદના વડા સંતોષકુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પહેલા વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં બેનર પોસ્ટર સાથે લોકજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. આ પ્રસંગે સંતોષકુમારે કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
તેમણે આ યોજનાઓની સાચી જાણકારી મેળવી તેનો સત્વરે લાભ લેવા અંગેનું માર્ગદર્શન પણ આપ્યું હતું. हेल्थ कैंप भी है जहाँ की लोग अपने प्राथमिक उपचार की सेवा ले सकते हैं. साथ ही यहाँ पे कुपोषण से रिलेटेड जो योजना है उसके बारे में क्या योजना है, क्या उसके लिए उनको आगे बढ़ के क्या करना है, उसके बारे में भी यहाँ सारी जानकारी दी गई. और हम ये लोगों से अपील करते हैं कि वो इन सारी योजनाओं को आगे बढ़कर इसका भरपूर लाभ. आज ये योजनाओं की माहिती आपवाई बहुत सारी है, दरेक लोग जागरूक थया छे. જામનગરમાં આઈએન વાલસોરા દ્વારા 4 ડિસેમ્બરે નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાલસોરાના કમાન્ડિંગ ઓફિસરના અધ્યક્ષ સ્થાને ગઈ સાંજે બીટિંગ ધ રિટ્રીટ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નેવીના જવાનો દ્વારા પાસિંગ આઉટ પરેડ, રાયફલ એક્સચેન્જ ડિસ્પ્લે, બેન્ડ ડિસ્પ્લે, મશાલ રાસ તેમજ ઇવનિંગ સેરેમનીનું આયોજન કરાયું હતું. આ સિવાય નેવી વીક દરમિયાન નેવીની એક્ટિવિટી અને નેવીના ઇતિહાસથી પણ આમંત્રિત મહેમાનો અને હાજર લોકોને પરિચિત કરવામાં આવ્યા હતા. आज हमारे लिए एक स्पेशल दिन है. नौसेना अध्यक्ष ने भारतीय नौसेना पोत वलसुरा को एक यूनिट साइटेशन संबोधित किया है. एक हमारे लिए एक स्पेशल दिन है और हमें खुश और गर्व की बात है कि हम इस गौरव अवार्ड के लिए चुने गए हैं. નર્મદા જિલ્લા પંચાયતમાં નવા સીમાંકન મુજબ ચૂંટણી યોજાતા ધરખમ ફેરફાર થયા છે. આ વખતે કોઈ એક રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા જિલ્લા પંચાયત પ્રમુખ કોણ બનશે તેનું કોકડું ગુંજવાયું છે. કોંગ્રેસને 10 જ્યારે ભાજપને માત્ર 5 બેઠકો જ મળી છે, જ્યારે જેડીયુએ પણ 6 બેઠક હાંસલ કરી છે. ત્યારે ત્રણેય પક્ષોને સ્પષ્ટ બહુમતી ન મળતા ગઠબંધન સાથે જિલ્લા પંચાયત ચાલશે એ નક્કી છે, પરંતુ કોંગ્રેસ દાવો કરી રહ્યું છે કે 10 બેઠકોની સાથે તેઓને જનસમર્થન મળ્યું છે, જેથી જિલ્લા પંચાયત પ્રમુખ તો કોંગ્રેસનો જ બનશે. જો કે સ્પષ્ટ બહુમતી ન મળવાને કારણે હાલ તો નર્મદા જિલ્લા પંચાયતમાં ત્રિશંકુ સરકાર બને તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હવે જિલ્લા પંચાયત બનાવવા માટે અમો જનતા દળ અને કોંગ્રેસ બંને સમન્વય કરી અને આ જનતા દળ સાથે એમની જ પણ જે કંઈ વાતો હોય, કોંગ્રેસની વાતો હોય એનો સમન્વય કરી અને નર્મદા જિલ્લા પંચાયત એ કોંગ્રેસની બનાવવા માટેનો અમારો સંગીન પ્રયત્ન છે અને એ બનશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે. હાલ રાજકીય ગઠબંધનની વાતો પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની નર્મદા જિલ્લાની નેતાગીરીએ આ બાબતમાં અત્યારે કોઈ વાટાઘાટો કરી નથી. પ્રદેશ મોવડી મંડળ તરફથી જે માર્ગદર્શન મળશે તે પ્રમાણે આગળ વધવામાં આવશે. અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, સ્થાનિક સંગઠન અને અમારા જે લોકો ચૂંટણી લડ્યા છે એ લોકોનો અભિપ્રાય લઈ આગળ વધવામાં આવશે. વડોદરાની MS યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ અને વાસ્મો દ્વારા વોટર મીડિયા પ્રોજેક્ટ હાથ ધરાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ જર્નાલિઝમના વિદ્યાર્થીઓને વાસ્મોની કામગીરીથી પરિચિત કરાવવાનો હતો. આ પ્રસંગે વાસ્મોના CEO મહેશસિંહ ઉપસ્થિત રહ્યા હતા અને આ વિષય ઉપર મીડિયાની ભૂમિકા અંગેના પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તો આ પ્રોજેક્ટના કોઓર્ડિનેટર નીતિ ચોપડાએ વાસ્મો દ્વારા પાણી માટે કરાયેલા કામોની સમીક્ષા કરીને તેનો રિપોર્ટ આપ્યા હતા. આ પ્રસંગે વાસ્મોની કામગીરીની ફિલ્મ પણ દર્શાવાઈ હતી. લોકોમાં એનો એક જે સમજણ છે એ ઉભી થાય અને હજી જે ગામો વંચિત રહી ગયા છે, જ્યાં પીવાના પાણીની હજી તકલીફો છે, એ લોકો યોજનાના કેવી રીતે લાભ લઈ શકે એનો જે મીડિયાનો રોલ છે તે માટે ચર્ચા વિચારણા થઈ છે અને મને ખાતરી છે કે આજનો જે પ્રયાસ છે એ પ્લેટફોર્મ પર જ્યારે બધા ચર્ચા કરી રહ્યા છે એનો નિશ્ચિત રૂપે લાભ મળશે. કામ સારું થઈ રહ્યું હોય પણ મીડિયા સાથેનો એક સેતુ બાંધવો જ પડે છે, જેને થઈને આ વાત પબ્લિક ડોમેનમાં પહોંચે અને લોકો મીડિયાની ક્રેડિબિલિટી જે હોય કે મીડિયાની થ્રુ જે બધા પાસા જે પ્રેઝન્ટ કરવામાં આવે એનાથી એ લોકો વધારે કન્વિન્સ થાય અને જે સારું કામ થતું હોય એના માટે કોઓપરેટ કરે.
સંઘ પ્રદેશ સિલવાસ ઔદ્યોગિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે ત્યારે ઔદ્યોગિક એકમોમાં સર્જાતી દુર્ઘટના સામે કેવી રીતે રક્ષણ કરી શકાય તે માટે એનડીઆરએફની ટીમે પ્રત્યક્ષ કામગીરી પ્રદર્શિત કરી હતી, જેમાં કેમિકલ ગેસ લીકેજને કાબૂ કરવા સાથેની કામગીરીનું મોક ડ્રીલ યોજવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલમાં દાદરાનગર હવેલી, આરોગ્ય વિભાગ, અગ્નિશામન દળ અને પોલીસ વિભાગના અધિકારીઓ જોડાયા હતા, જેમાં તેમને પ્રાથમિક ઉપચાર, આગ બુઝવવા વગેરેનું માર્ગદર્શન અપાયું હતું. અત્યાધુનિક સાધનો વડે થતી કામગીરીને લોકોએ ભારે ઉત્સાહ સાથે નિહાળી હતી. જિસકે અંદર હમ લોગ CSSR યાની કોલેપ્સ ડિસ્ટ્રક્ચર સર્ચ એન્ડ રેસ્ક્યુ કે ટાઈમ પે કિસ તરહ સે હમ લોગો કો એક્સરસાઇઝ કરકે લોગો કો બચાતે હૈ, કિસ તરહ ઉનકો ફર્સ્ટ એડ દેતે હૈ, બચા કર કિસ તરહ હોસ્પિટલ તક પહોંચાતે હૈ. ઇસકે અલાવા CBRN એક્સરસાઇઝિસ જિસમે કેમિકલ, બાયોલોજિકલ, ન્યુક્લિયર એન્ડ રેડિયોલોજિકલ હૈ, ઉસ તરહ કે અગર કોઈ હાદસા હોતા હૈ, એસે મોકે પે કિસ તરહ સે હમ લોગ રિએક્ટ કરતે હૈ, કોન કોન સે હમારે પાસ PPEs હૈ, યાની કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ, જો કે હમ યુઝ કરકે લોગ વહાં તક અંદર તક જાતે હૈ, લોગો કો બચા કે ઓર સેફ જગહ તક પહોંચાતે હૈ. ભાવનગરમાં કથાકાર મોરારી બાપુના પ્રથમ રક્તદાનથી શરૂ થયેલી બ્લડ બેંકના 32મા સ્થાપના દિવસની શુક્રવારે ઉજવણી કરવામાં આવી હતી. 1983માં 4 ડિસેમ્બરે શરૂ થયેલી આ બ્લડ બેંકના આ શુભ દિવસે અનેક લોકોએ રક્તદાન કરી ઉજવણી કરી હતી. આ બ્લડ બેંકમાંથી થેલેસેમિયાગ્રસ્ત બાળકોને વિનામૂલ્યે લોહી ચઢાવી આપવામાં આવે છે, જેનો વિવિધ જિલ્લાના બાળકો લાભ લે છે. રક્તદાન કરનારા ભાવનગરના વકીલનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ સાથે બાળકોએ પણ રક્તદાનના સ્લોગનો લઈને લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો. રિજિયોનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટર તરીકે અમે કામ કરીએ છીએ. એક આરવી શાહ સેન્ટર અમે ઉભું કર્યું છે કે જેમાં 6 જિલ્લામાંથી બાળકો આવે છે. લગભગ 210 જેટલા બાળકોને કોઈ પણ જાતના ચાર્જ વગર અમે લોહી ચડાવીએ છીએ અને જમવા, ચા પાણી, નાસ્તાની વ્યવસ્થા પણ અમે કરીએ છીએ. એટલે દિલ્હીમાં રમાઈ રહેલી દક્ષિણ આફ્રિકા સામેની ચોથી અને અંતિમ ટેસ્ટમાં ત્રીજા દિવસે ભારત અત્યંત મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. આજે રમતના અંતે ટીમ ઇન્ડિયાએ 4 વિકેટ ગુમાવી 190 રન બનાવ્યા હતા અને પ્રથમ દાવની 213 રનની સરસાઈ સહિત અત્યાર સુધીમાં 403 રનની કુલ સરસાઈ મેળવી લીધી છે. હાલ અજિંક્ય રહાણે અને કેપ્ટન વિરાટ કોહલી રમતમાં છે. વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા 83 રન નોંધાવ્યા છે. દક્ષિણ આફ્રિકા તરફથી મોર્ની મર્કલે 3 અને ઇમરાન તાહિરે 1 વિકેટ ઝડપી હતી. કોટલા મેદાન પર ભારત વિરાટ જીતની સ્થિતિમાં એટલા માટે પણ છે કે મેચમાં હજુ 2 દિવસ બાકી છે. દર્શક મિત્રો, હવે જોઈએ હવામાન સમાચાર.
અને આ સાથે જ આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.